આપણી ઈચ્છા હોય છે કે આપણો આખો સંઘ એક થઈ જાય. ખાલી ઈચ્છા નહીં, અમારી તો એ ભાવના પણ હોય છે અને અમારા ગચ્છાધિપતિના એના માટે પ્રયત્ન પણ હોય છે. અને એ પ્રયત્નના કારણે 2072ની સાલમાં જે સંમેલન થયું એમાં 18 સમુદાય બિલકુલ એક થઈ ગયા છે. જૈન સંઘનો 90-95% સમુદાય આજે એક થઈ ગયો છે. એટલે તમને ખબર હશે આવતીકાલે જે રાત્રિના દેવવંદન કરવાના છે એ કાલે મહાવીર સ્વામીના એટલે કે પરમ દિવસે વહેલી સવારે અને બેસતા વર્ષની વહેલી પરોઢે ગૌતમ સ્વામીના આ 18 સમુદાય એમના ગચ્છાધિપતિ પ્રબર સમિતિ અને સ્થબીર સમિતિ એક થયા તો આવું ડિસિઝન લેવાયું અને ભારતભરના સંઘોને એક સરખું જજમેન્ટ મળ્યું. નહીં તો કલકત્તા વાળા જુદું કરે, સાઉથ વાળા જુદું કરે, ગુજરાત વાળા જુદું કરે, ક્યાંય એકતા ન હોય. બબ્બે મહાવીર સ્વામીના વરઘોડા નીકળે ત્યારે દુનિયા બોલે છે કે નથી બોલતી? સંવત્સરીના 2 પ્રતિક્રમણ જુદા થાય ત્યારે દુનિયા બોલે છે કે નથી બોલતી? એક મુઠ્ઠી ભર લોકો અલગ પડીને આપણા જૈન સંઘની કેવી હિલના કરે છે. વર્તમાન કાળમાં બીજા બધા મતને ગૌણ કરી સમસ્ત જૈન સંઘે એક થવું જરૂરી છે. વાંદરા જેવા આચાર્યો છે, એમનામાં સત્વ અલ્પ હોય, અસહિષ્ણુ હોય, ઉશ્કેરાઈ જશે. તમે કોઈ વાત લઈને જાઓ તો ક્યારેક ઉશ્કેરાઈ પણ જાય અને થોડાક સ્વાર્થી પણ હશે. પૂજ્યપાદ સાગરજી મહારાજ આ સપનાનું અર્થઘટન કરતા એમ કે છે કે જેવી રીતના આ સપનું આચાર્યને ઘટે એવી જ રીતના સપનું શ્રાવકોને પણ ઘટે છે. તમારા પરિવારમાં તમે લોકો ડિસ્કસ કરશો, ડિસિઝન નહીં લ્યો. ન્યુ જનરેશન તમારાથી હેરાન છે. પપ્પા કઈ જજમેન્ટ આપો તો ખબર પડે ને, આખી રાત પસાર થઈ ગઈ, હજી સુધી તમે ડિસ્કસ જ કરો છો. ડિસિઝન ક્યારે લેશો? બોલે છે કે નથી બોલતા? તમારી પાસે ડિસિઝન પાવર નથી. તમે લોકો અસહિષ્ણુ હોશ, જરાક ભૂલ થાય દીકરાની દીકરીની ઉશ્કેરાઈ જાઓ. મોબાઈલમાંથી એના કોલ પકડાયા તમે ઉશ્કેરાઈ મત જાઓ. આનું રિએક્શન બહુ ખરાબ આવશે. બહુ પ્રેમથી, બહુ ધીરજથી, બહુ પેશન્સ રાખી અને તમારા દીકરા દીકરીને તમારે વાળવા પડશે. અને એક વાત કહું, જેમ અમને સ્વાર્થી કીધા તો તમે ઓછા સ્વાર્થી નથી. ભગવાન કહે છે કે મારા શ્રાવકો પણ સ્વાર્થી હશે, એટલે એનો પોતાનો સ્વાર્થ સધાતો હોય ને ત્યારે ધર્મમાં બરાબર ટાઈમ આપશે, પણ પોતાનો સ્વાર્થ નહીં હોય તો એ ધર્મમાં પણ સમય નહીં આપે. સાચું બોલો. તમારા દીકરા દીકરીના લગ્ન હોય ને એ નિમિત્તે શિવચક્ર પૂજન રાખ્યું હોય ને તમે મને કહ્યું કે સાહેબ તમારે પધારવાનું છે, ઓપેરા હું હોઉં, મને લેવા આવો કે ના આવો? આવો. તમારું પૂજન પતી ગયું, હવે જવાનું મારે એકલાય કે તમે મને મૂકવા આવો? ઝડપથી શું કરો? એકલા આ બધા અનુભવમાંથી અમે પસાર થયા છે, અમારું કામ પૂરું થઈ ગયું. મારા સાહેબ હવે તમે રસ્તો જોયો છે ને, હું જરા કામમાં છું ને, મથેણ વંદા મેં સાતા મારે છું. સારું છે, સાધુ ભગવંતોએ હજી તમારી વિનંતીનો ઇનકાર નથી કર્યો. બાકી રોડ ઉપર જતા સાધુ અને સાધ્વીજીઓ જયારે વિહાર કરતા હોય સાવ એકલા, હાઈવે પર વિહાર કરતા સાધુ સાધુઓ જયારે એકલા હોય, અને એની સામે સ્થાનક વાસીઓને હું ધન્યવાદ આપું છું. વર્ષોથી એમને એક નાનકડા સાધુ કે નાનકડા મહાસતી હશે ને તો એની સાથે એક શ્રાવક કે એક શ્રાવિકા છેલ્લે ઉપાશ્રયનો માણસ પણ હશે, હશે ને હશે જ. ક્યારે એકલા નહીં દેખાય. અમે 25 ઠાણાને લઈને ગચ્છાધિપતિ સાથે ચાલતા હોઈએ ને, અમને વળાવવા માટે કદાચ ઝાંપા સુધી આવે અમારા વિહારમાં એક શ્રાવક ના હોય. જુઓ છો કે નથી જોતા? અને એમાં એક્સિડન્ટો ચાલુ થયા. આ એક્સિડન્ટોમાં જંબુ વિજયજી ગયા, અમારા સાધ્વી હેમરેખાશ્રી ગયા. આ બધું જોયા પછી અમે કમકમી ગયા અને એમાંથી જે નિર્માણ થયું એનું નામ વિહાર સેવા ગ્રુપ. ભારતના લગભગ 10 રાજ્યોની અંદર અત્યારે વિહાર સેવા ચાલે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એમપી, સાઉથમાં તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરાલા સુદ્ધામાં પણ વિહાર સેવા ગ્રુપ ખુલી ગયા છે.
એક નાનકડી ચિનગારી આજે દાવાનળ બની ગઈ છે. 10,000 યુવાનો આની અંદર જોડાઈ ગયા છે. અમારી એક જ ઈચ્છા છે, રોડ ઉપર એક પણ સાધુ કે સાધ્વી વીએસજી વગરના ના હોવા જોઈએ. અને મને આનંદ છે કે ન્યૂ સાઉથ વાસનામાં લગભગ 50 થી વધારે યુવાનો આની અંદર જોડાયા છે. પણ ખરેખર જોડાયા ત્યારે કેવાશો, આ કારતક સુદ પૂનમ આવે છે ને, અને પછી જયારે વિહાર શરૂ થાય ત્યારે તમારા કેપ્ટન તમને ઓર્ડર કરે એ મુજબ તમારે સાણંદના રસ્તા ઉપર સાધુ અને સાધ્વીને લેવા અને મૂકવા જવાનું છે. અને તમે આટલું જ પુણ્ય, આટલું જ કાર્ય કરો છો ને, તો અમે 20 સ્થાનકમાં 17મું સ્થાનક છે વૈયા વચ્ચે સમાધિ, આ સ્થાનકની આરાધના કરો છો વગર ઉપવાસે, વગર જાપે, વગર કૌશગે, વગર ખમાસમણે. આ બહેનો 20 સ્થાનક ઉપવાસ કરે ને ત્યારે એની આરાધના પૂરી થાય. તમે 20 VR કરો, તમારું 1 સ્થાનક પૂરું થઈ જાય છે. બીકોઝ યોર આરાધના પ્રેક્ટિકલ આરાધના છે.